રાજ્યમાં પાણીને લઈને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે રાજ્યમાં દરેક ગામમાં પાણી મળી રહે. રાજ્યમાં પાણીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા, રાજ્ય પ્રધાન પરબતભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર હતા. સીએમ રૂપાણીએ રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનને પુનઃ વેગવંતુ બનાવી મિશન મોડમાં જળસંચયના કામો હાથ ધરવાની વાત કહી અને ઉચ્ચસ્તરીય બેઠકમાં માર્ગદર્શન આપ્યું. રાજ્યમાં લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ અભિયાનને વેગ આપવા તેમણે વાહકોને દિશા નિર્દેશ આપ્યા. રાજ્યમાં 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અભિયાન હેઠળ 13,834 કામો 330 કરોડના ખર્ચે હાથ ધરાઈ રહ્યા છે. દુષ્કાળ અને અનાવૃષ્ટિ એ તો આપણા હાથમાં નથી. માની લો બીજા 10 સોર્સીસ ઊભા કરે, પણ વરસાદ જ ન પડે, નર્મદામાં પાણી ન આવે તો એક નવો પડકાર ઊભો થાય આપણી સામે. તો એ વખતે એ પડકારોને કેમ ઝીલવાય એની ચિંતા કરવી પડે. આપણે બધું, આપણે બધા જળાશયોની કેપેસિટી, નાના તળાવ ચેકડેમથી માંડીને નર્મદા સુધીના બધી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી કરી રાખી છે આપણે. પણ હવે વરસાદ, દુષ્કાળ એ આપણા હાથમાં નથી, એટલે આપણે આવનારા દિવસોમાં ડિસેલિનેશન ઉપર જઈ રહ્યા છીએ. 620 જોરવાળા એટલે કે કેટલ કેમ્પ ઊભા કર્યા છે, 155 ગૌશાળા અને પાંજરા પોળો છે. અત્યાર સુધીમાં 7 કરોડ કિલો ઘાસ સરકારે પહોંચાડ્યું છે અને હજી પહોંચાડી રહી છે. આપણું જુલાઈ સુધીનું આયોજન છે. આપણું ભૂતકાળમાં આ પ્રકારનો આટલો મોટો જથ્થો કદી પહોંચાડવો પડ્યો નહોતો. આ વખતે આ સ્થિતિમાં પણ આપણે સરસ રીતે પહોંચાડ્યો છે અને ટોટલ જેને કહીએ કે 4,10,000 પશુઓને આપણે ઢોરવાડા, પાંજરાપોળ, ગૌશાળાથી એને સબસિડી આપીએ છીએ 35 રૂપિયા પર ડે. એનાથી આપણે નિભાવીએ છીએ અને 7 કરોડ કિલો ઘાસ બીજા માલધારીઓને આપીને આપણે ત્યાંના પશુધનને બચાવ્યું છે. કલેક્ટરને છૂટી દોર આપવામાં આવ્યો છે. કલેક્ટરોએ રેટ કોન્ટ્રાક્ટ પણ ફિક્સ કરી દીધા છે ટેન્કરોના, કે ક્યાંય પણ કોઈ પણ સોર્સ ડૂકી જાય તો હવે 1-1.5 મહિનો કાઢવાનો છે, તો ટેન્કર તમે ચલાવો, જેટલા ફેરા ચલાવવા પડે એમાં આપને વાંધો નથી. અને અત્યારે 400 ટેન્કર ચાલે છે, એટલે ટેન્કરોની પણ એટલી બહુ મોટી સંખ્યા નથી કે જાણે ટેન્કર રાત થઈ ગયું હોય. આપણે ત્યાં 400 ટેન્કર આખા રાજ્યમાં આપણે ત્યાં ચાલે છે. હજી જરૂર પડશે તો એમાં વધારવાની પણ છૂટ આપી છે. આપણે આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને બાંહેધરી અને વિશ્વાસ આપવા માગું છું કે જુલાઈ 31 સુધી ગુજરાતમાં કોઈ પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા ઊભી નહીં થાય એની રાજ્ય સરકાર પૂરી ચિંતિત છે, વ્યવસ્થા કરી રહી છે.